શંખનાદ માં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે મિહાલીએ આજના મુખ્ય સમાચાર. એસટી બસ પર પથ્થરમાર. અડકુન કરતા હોય, જેથી આ બસમાં ઊભા રહેવાની જગ્યા ન હોવાથી આ બસ ત્યાં ન ઊભી રાખતા, જેમાં દાખલ કરતા અજાણ્યા વિદ્યાર્થીએ એસટીના પાછળના ભાગ ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યો હતો, જે અંગે આ એસટીનું નુકસાન અંદાજે 800 જેવી થાય છે અને સિહોર પોલીસ મથકે ફરિયાદ એસટી ડ્રાઈવર દ્વારા કરવામાં આવી હતી. Thank you.
ટ્રક જ જતા હતા અને પેસેન્જર ભરેલા હતા 100 ઉપર ને ગાડી ન ઊભી રાખતા ખાખરિયાના પાટિયા પાસે પાછળથી પથ્થર મારો કરેલ છે વિદ્યાર્થી કોઈને વાગ્યું ખરું? કોઈને પેસેન્જર માં કોઈને વાગ્યું છે? એસટી ડ્રાઈવર માલિકાણ ડેપો વાળાએ એસટી બસ નંબર CG18Y78 નિયમોને લઈ પેસેન્જર ભરી લાપડીયાથી ભાવનગર જતા હતા. એમાં 8 વાગે ખાખરિયાના પાટિયા પાસે બસમાં જગ્યા ન હોય એટલે એક પેસેન્જર વાત ઊંચો કરતા એસટી ઉપરી રાખતા પાછળથી બીજા જણા વિદ્યાર્થી પોતાનો ઘા મારી એસટીના પાંચમા ભાગનો ઘા તોડીને 800 રૂપિયા નુકસાન કરેલ છે. સિહોર બસ સ્ટેન્ડ ખાતે ભાવનગર ડેપોની દ્વારકા ભાવનગરની એસટી બસ નંબર CG18Z1884 નંબર બસમાં સિહોરના બસ સ્ટેન્ડ ખાતે સવારે 10:45 મિનિટે પહોંચેલ ત્યારે આ એસટી બસમાં ઉપરથી ભરચક હતી અને પેસેન્જરને ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. ત્યારે એસટી સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય જે ટોળામાં કોઈ અજાણા વિદ્યાર્થી દ્વારા એસટી બસના પાછળના ભાગે પથ્થરનો ઘા કરી ₹7000ની નુકસાન કરેલ, જે અંગે એસટીના ડ્રાઈવરે સજાદ અલી એચ મર્ચન્ટ દ્વારા સિહોર મથકે ફરિયાદ કરવામાં આવેલ છે અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રૂટ અમારો દ્વારકા ભાવનગર બસ સ્ટેન્ડે પહોંચતા વિદ્યાર્થી બેઠા હતા. વિદ્યાર્થી પાછળથી પથ્થરનો ઘા કરી ઘાટ કરી રહ્યા હતા. ટિકિટ દોરાય જાણ કરે ક્યારે ફોડ્યો? હમણાં 2 મિનિટ પહેલા. કેટલા વાગ્યા? બસ સ્ટેન્ડ ની અંદર પોલીસ સંસ્થાના તાતમાં દરમિયાન સજાદ અલી હૈદરભાઈ મર્ચન્ટ મોડો ચોથમ ભાવનગર વાળા પોતાની એસટી બસ નંબર CG18Z1884ની લઈ દ્વારકાથી ભાવનગર દરમિયાન સિહોર બસ સ્ટેન્ડમાં આવતા પેસેન્જરમાં બસમાં 75 પેસેન્જર હોય, બસ ખાલી ન હોય, એ વિદ્યાર્થી ઊંચો વાત કરતા બે બસ ઉભલી રહી આખી પાછળથી પથ્થરનો ઘા મારી ઘા તોડી એસટી બસને ₹7000 નુકસાન કર્યું છે. ફરિયાદ દાખલ કરી આગલી તપાસ શરૂ. સાહેબ આજની રાત કેટલી ઘટના બની? આજની તારીખમાં આજની તારીખમાં 2 ઘટના બની. હા હા, આ હવે કાચ નુકસાન જ થયું છે એસટી ઉપર? આ બસ આવો છે ખાલી પથ્થર મારો પથ્થર મારી અને કાચ તોડી નાખે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. તંત્રની મંજૂરી વગર નીકળેલી બ્રહ્મ સમાજની રેલી પોલીસ દ્વારા અટકાવાઈ, આયોજકો સહિત 49 જેટલા લોકોની અટકાયત કરાઈ. ગુજરાત બ્રહ્મ પડકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં
રાજ્યની 182 બેઠકમાંથી 20 બેઠકો પર બ્રહ્મ સમાજના લોકોને ટિકિટ આપવાની માંગ સાથે અમદાવાદના પૃથ્વી ભટ્ટ અને તેની ટીમ દ્વારા પોતાના સમાજના સથવારે અમદાવાદ અને મહેસાણા ખાતે 20થી વધુ સીટો આપવાની માંગ સાથે અગાઉ ભવ્ય મહારેલી બ્રહ્મશક્તિ મહારેલી પાર્ટ 1 અને 2 નું સફળ આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે આજે ભાવનગર ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષના ગઢમાં ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા. જોકે તંત્ર દ્વારા આ રેલીને મંજૂરી અપાઈ ન હતી, છતાં પણ આ રેલી પોતાના નિર્ધારિત સમય પર શરૂ થઈ હતી. જ્યારે આ રેલી ચિત્રા માર્કેટિંગ યાર્ડ નજીક પોલીસ દ્વારા અધવચાળે અટકાવાઈ હતી, ત્યારે આયોજકો સહિત 49 જેટલા લોકોની પોલીસે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જરા સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થૂફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. સિહોરના ટાઉન હોલ ખાતે યુવા ટાઉન હોલ કાર્યક્રમ હેઠળ 2.25 લાખ જેટલા લોકો સાથે સીધો સંવાદ. સિહોરના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજ્યના 312 સ્થળે યુવા ટાઉન હોલ કાર્યક્રમ હેઠળ 2.25 લાખ જેટલા યુવાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ કર્યો હતો. ટ્વિટર, વોટ્સએપ, ફેસબુક, વેબસાઇટ અને ફોનથી અંદાજે 4 લાખ પ્રશ્નો પૂછ્યા હતા અને 16 પ્રશ્નોનો યુવાનોને સ્થળ ઉપર જ પ્રશ્નોનો પ્રત્યુત્તર આપી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. આ અંગે સિહોર ટાઉન હોલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવમ હાલ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ અને માનવ આયોગ પંચના ઉપપ્રમુખ શ્રી નરહરિ અમીન, ભરતભાઈ કોટીલા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીશ્રીઓ, જિલ્લાના યુવા મોરચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ કોન્ફરન્સમાં માત્ર ને માત્ર 200 થી 250 સંખ્યા હતી અને આ કાર્યક્રમ મહા મહેનતથી સફળ થયો હતો. જોડાવાના છે.
મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા હોય, એન્જિનિયરો હોય, ફાર્મસીના વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટરો, આ બધા જ ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ આજે રાષ્ટ્રની શું સમસ્યાઓ છે એમની દ્રષ્ટિએ નરેન્દ્ર મોદીએ કરેલી કામગીરી, ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામગીરી કરી રહી છે એ કામગીરીમાં આવનારા દિવસોમાં આ સરકાર વધુ અસરકારક રીતે કેવી રીતે કામગીરી કરી શકે અને ખાસ કરીને યુવાનોની શું લાગણી છે એ દિશામાં આજનો આ વાર્તાલાપ અમિતભાઈની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા બાદ જનધન યોજના મારફતે આ દેશના કરોડો લોકો જે પહાડી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં રહેતા હતા, જેમના આઝાદીના 70 વર્ષ પછી પણ બેંકમાં ખાતા નહોતા, એવા લગભગ 29 કરોડ લોકોના બેંકમાં ખાતા ખોલાયા અને એ ખાતેદારોએ 65,000 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ બેંકમાં જમા કરાવી છે. એ જ રીતના સફાઈ ઝુંબેશ હોય, એ જ રીતના ગુજરાતમાં પ્રવેશ મહોત્સવ હોય, એ ઉપરાંત ગામડાના ખેડૂતોને
કૃષિ મહોત્સવ મારફતે ખેતીની પેદાશમાં વધારેમાં વધારે કેટલા ઉત્પાદન કરી શકાય. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યમાં જે ખેતીની જમીન છે એમાં કોઈ વધારો થવાનો નથી, પણ જે જમીન છે જમીનમાંથી ખેડૂતો વધારે ઉત્પાદન કેવી રીતના મેળવી શકે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ કામ કરી રહી છે. આવનારા દિવસોમાં ગુજરાત વધુ અને વધુ વિકસિત થાય, ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. અને આવનારા દિવસોમાં 2019માં જ્યારે આ દેશના લોકસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે એક એવું વાતાવરણ દેશમાં ઊભું થાય કે આવનારા બીજા 5 વર્ષ માટે પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને, અને આ દેશની 125 કરોડની પ્રજાની જે લાગણી છે કે આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી ભારતનો નકશો બદલાય, ભારતની શકલ બદલાય એ દિશામાં દેશના વડાપ્રધાન કામ કરી રહ્યા છે, એમાં યુવાનોનું વધારે યોગદાન થાય. અને નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સમગ્ર વિશ્વમાં ભારત દેશ જ એક એવો દેશ છે કે જેની પાસે સૌથી મોટી સંખ્યામાં યુવાધન છે. 20 વર્ષથી માંડીને 35-40 વર્ષના જો યુવાનો સમગ્ર વિશ્વના દેશોમાં સૌથી વધારે યુવાધન જ્યારે ભારત દેશ પાસે છે ત્યારે ભારત દેશના યુવાનો રાજકારણમાં જોતરાય, દેશના આઝાદીમાં જે સપના જોયા હતા એ સપનાના ભાગીદાર બને એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને દેશ કામ કરી રહ્યો છે. ત્યારે આજનો આ ટોક અમિતભાઈનો એ દિશામાં યુવાનોને પ્રેરણા મળે એ દિશામાં કામગીરી થનારી છે. આપ જીએસટી અંગે આપ શું કહેવા માંગો છો? જીએસટીનો જે કાયદો પસાર કર્યો છે એ નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 12-1 મહિનાથી જુદા જુદા રાજ્યોની સરકાર છે, વિરોધ પક્ષો છે, એમને સૂચવેલા સુધારાઓ એમાં જેટલા સુધારાઓ એક્સેપ્ટ કરી શકાય એટલા એક્સેપ્ટ કરીને દેશમાં એક નવી દિશાની શરૂઆત આ જીએસટીના મારફતે થનારી છે. વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને ઓછી તકલીફો પડે. હજુ પણ આ કાયદાની શરૂઆત છે એટલે થોડી નાની મોટી ગૂંચો રહેવાની, પણ આવનારા દિવસોમાં લોંગ ટાઈમમાં એનો જબરજસ્ત વેપાર ઉદ્યોગને ફાયદો થવાનો છે અને વેપારીઓ માટે અને નાના મોટા ઉદ્યોગ કરનારા વ્યક્તિઓને પણ આ અસરકારક અને ફાયદાકારક આ સ્કીમ થવાની છે. જયભાઈ પંપણિયા, પ્રદેશ યુવા મોરચા મંત્રી છું અને ભાવનગર જિલ્લાનો પ્રભારી છું. યુવા ટાઉન હોલ કાર્યક્રમમાં પ્રબુદ્ધ યુવા સંમેલનને ધ્યાનમાં રાખીને તમામ આખા ભાવનગર જિલ્લાના તમામ મંડળના યુવાનો, ડૉક્ટરો, શિક્ષકો, એન્જિનિયરો તેઓને તમામને અમિત શાહજી સંબોધવાના છે. અને આવનારા દિવસોમાં યુવાનોને પ્રેરણા લઈ અને કયા વિસ્તારમાં કયા પ્રશ્નો છે એ પણ રજૂ કરવાના છે. આ યુવા ટાઉન હોલ કાર્યક્રમના માધ્યમથી 1.5 લાખ યુવાનો સુધી અમિત શાહજે પહોંચવાના છે અને અમારા અધ્યક્ષ અજીતભાઈ પટેલની આગેવાનીમાં આ ગુજરાતમાં 150 જગ્યાએ યુવા અધ્યક્ષ અજીતભાઈની પટેલની આગેવાનીમાં 150 જગ્યાએ આખા ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકાના મંડળોમાં 6 જગ્યાએ જેસર, વલભીપુર, મહુવા, તળાજા, પાલીતાણા અને એક કાર્યધર એક સંસ્થામાં આ રીતે 6 જગ્યાએ અને એક સિહોર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ રીતે એક સાથે આખા ગુજરાતમાં 1.5 લાખ લોકોને અમિત શાહજી અને અમારા અધ્યક્ષ ઋતુભાઈ પટેલ એક સાથે સંબોધવાના છે. સિહોરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજી જ્ઞાનપીઠ કેમ્પસ સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે તારીખ 10/9/2017 રવિવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન વાલી મીટિંગની સાથે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના વાસણોથી પરિચિત થાય તે માટે તમામ પ્રકારના વાસણોનું એક ભવ્ય પ્રદર્શનની સાથે પારિજાત વિભાગના નાના ફૂલકાઓ દ્વારા શાકભાજીમાંથી અલગ અલગ ઘણા પ્રોજેક્ટનું પ્રદર્શન અને ચિત્ર પ્રદર્શન પણ યોજાયું હતું. તેનો લાભ શાળા પરિવારના તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યામંજી પરિવારના તમામ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું.
વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ શિહોરના આંગણે આજે બાલ મંદિર તથા ધોરણ 1-10 અને 11-12 આર્ટ્સ કોમર્સ સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્ર દરમિયાન લેવાયેલ VTP રાઉન્ડ 1-5નું પરિણામ વાલી મિટિંગમાં આજરોજ આપવામાં આવેલ, સાથે વિદ્યાર્થીઓને આગામી 14-9ના રોજ શરૂ થતી પ્રથમ સત્રાંત પરીક્ષાનો સમયપત્રક, અભ્યાસક્રમ, પેપર પદ્ધતિ વગેરેની ચર્ચા વિચારણા વાલી મિટિંગમાં કરવામાં આવેલ. શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ રિપોર્ટની સાથે વાલીઓ સાથે વ્યક્તિગત રીતે મુલાકાતમાં બાળકના અભ્યાસ સંબંધી ચર્ચાઓ અને વધુ બાળકનો શૈક્ષણિક વિકાસ કેવી રીતે થઈ શકે એ અંગે માર્ગદર્શન વાલીઓને અને વિદ્યાર્થીઓને જે તે ધોરણના વર્ગ શિક્ષકોએ વ્યવસ્થિત આપ્યો. આ પરિણામ અને વાલી મિટિંગની સાથે સાથે વિદ્યામંદિરમાં દર મિટિંગ વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓ કંઈક નવું જાણે, શીખે અને શિહોરની જનતાને કંઈક નવું આપવાનું હંમેશા વિદ્યામંદિર જ્ઞાનપીઠ સંસ્થા પ્રયત્ન કરી રહી છે, આપ સૌ જાણો છો. આજે આ પરિણામ અને વાલી મિટિંગ સાથે એક ભવ્ય વાસણનું પ્રદર્શન. શિહોર આમ તો તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંયા જ્યારે ગામડાના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને ગામડાના બાળકો અમુક વાસણોથી અપરિચિત હોય, એના નામને પણ એમને ખ્યાલ નથી હોતો, ત્યારે બાળકોનો જનરલ નોલેજ, એનું જ્ઞાનમાં વધારો થાય એવા એક હેતુથી બાળકો તાંબા પિત્તળના, જર્મન કે અન્ય સ્ટીલના વાસણોના નામથી પરિચિત થાય. કારણ કે આ વાસણો આપણા ઘરગથ્થુ રસોડાના વ્યવહારમાં ડેઈલી ઉપયોગ થતો હોય છે, પણ જ્યારે ગ્રામ્ય કક્ષાએ આ બધા વાસણો ઉપલબ્ધ નથી હોતા અને બાળકો એનાથી અજાણ હોય છે, ત્યારે આ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ વધુ આ વાસણોથી પરિચિત થાય અને શિહોરનો જ આ મોટો ઉદ્યોગ છે એને પણ લોકો માણે જાણે એવા હેતુથી આ ભવ્ય વાસણ પ્રદર્શનનું આયોજન આજરોજ કરવામાં આવે. સાથે સાથે બાલ મંદિર વિભાગમાં પણ દર મહિને એક અવનવી પ્રવૃત્તિ પ્રોજેક્ટ પ્રદર્શન સ્વરૂપે કરવામાં આવે છે. એમાં આજે એક ચિત્ર પ્રદર્શન, જેમાં ગત જન્માષ્ટમી અને 15 ઓગસ્ટના તહેવારને ધ્યાને લઈ અને બાળકોએ સરસ મજાનું કાનુડાનું અને આપણા તિરંગા રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી અને એમ પ્રદર્શન ગોઠવેલ છે. વિદ્યાર્થીઓને વેજીટેબલ પ્રોજેક્ટ પણ આ બાલ મંદિરના બાળકો અને શિક્ષક મિત્રોના સહકારથી, વાલીઓના સહકારથી આ ચિત્ર પ્રદર્શનની સાથે શાકભાજી પ્રોજેક્ટ પ્રદર્શન પણ ગોઠવેલ છે. વેજીટેબલ પ્રોજેક્ટમાં અવનવા સાધનો, પ્રાણીઓ, પક્ષીઓ વેજીટેબલમાંથી શિક્ષક મિત્રોના સહકારથી વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને પ્રદર્શન સ્વરૂપે આજે મૂકવામાં આવેલ છે.
આ તમામ પ્રકારના વાસણ પ્રદર્શન, ચિત્ર પ્રદર્શન અને વેજીટેબલ પ્રોડક્ટ પ્રદર્શનમાં શિહોરની જનતા, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોના સાથ સહકારથી કંઈક નવું આપવાના પ્રયત્ન સાથે અને વિદ્યાર્થી વાલીઓ કંઈક જાણે માણે શીખે એવા શુભ હેતુથી આજરોજ આયોજન કરવામાં આવેલ છે અને એમાં બહોળી સંખ્યાઓ સહુએ આ પ્રદર્શનને નિહાળેલ છે. સિહોરના ઉસરડ ગામે નનામી નર્મદેનો રથ ફર્યો. સિહોર તાલુકાના ઉસરડ ગામે ભાજપ દ્વારા માં નનામી નર્મદેનો રથ સિહોર તાલુકાના 15 ગ્રામ્ય કક્ષાએ ફરી રહ્યો છે, ત્યારે આજરોજ સિહોરના ઉસરડ ગામના આગેવાનો દ્વારા આ રથનું અને માં નર્મદેનું કુમારિકા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં સ્વાગત કરાયું હતું. સિહોર તાલુકાના વડિયા ગામેથી માં નર્મદા યાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે. સારાય સિહોર તાલુકાની અંદર ખેડૂતોમાં અને ગ્રામજનોમાં માં નર્મદાના નીરથી
જે કાંઈ વિકાસ થયા છે, જે પાણીની વ્યવસ્થા હતી એ ગુજરાત સરકાર દ્વારા જ્યારે પરિપૂર્ણતાને આરે પહોંચી ગઈ છે, ઘર ઘર સુધી માં નર્મદાનું પાણી જ્યારે પહોંચી રહ્યું છે, ત્યારે લોકોમાં આજ રોજ આપ હવે આપ જોઈ શકો છો, જેવો એક લોક જોવા ઉભો છો જે કે અમારા ગામમાં માં નર્મદાની યાત્રા આવી છે, ત્યારે સૌ ગ્રામજનો દ્વારા માં નર્મદા યાત્રાનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આ રથ 3 દિવસ માટે આખાય સિહોર તાલુકામાં અને 4th દિવસે સિહોર શહેરમાં ભરી માં નર્મદાની યાત્રાનું કાર્ય પૂર્ણ કરી 17મી તારીખે ભવ્ય કાર્યક્રમ માં નર્મદાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાનમાં જ્યારે યોજાવાનો છે, ત્યારે સૌ સિહોર તાલુકાની અને શહેરની જનતાને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા હાર્દિક આમંત્રણ આપું છું. અસ્તુ, જય જય ગરવી ગુજરાત. એ ભાઈ, જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર, અને અમે રાખીએ છીએ આપની સંભાળ. દેશ અને રાજ્યમાં ચોટલા કપાવાની ઘટનાઓ અનેક બની છે, ત્યારે પાલિતાણાના દુધાળા ગામે એક મારવાડી મહિલાનો ચોટલો કપાતા ચકચાર મચી છે. ચોટલી કાંડનું ભૂત ફરી ગણગણ્યું છે. અગાઉ થોડા દિવસ પહેલા સોનગઢ ગામે દેવી પૂજક મહિલાનો ચોટલો કપાયાની ઘટનાથી ભારે ચકચાર મચી હતી, ત્યારે પાલિતાણા તાલુકાના દુધાળા ગામે રહેતા અને હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતી મારવાડી મહિલા આશુબેન શિવાભાઈ તેના ઘરે ઓસરીમાં સૂતી હતી, ત્યારે મોડી રાત્રે કોઈ ચોટલો કાપી ગયું હતું. આજે સવારે 5 વાગ્યાના અરસામાં આશુબેનની માતા જાગી ત્યારે પુત્રીની ચોટલી કપાયેલી હતી. આ બનાવની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવને લઈ ભારે ચકચાર મચી છે. ભાવનગર જિલ્લામાં બનેલા ચોટલા કાંડથી હાલ ચકચાર મચી છે. આવી ઘટનામાં તથ કેટલું છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ દુધાળામાં બનેલી ઘટનાથી ચોક્કસ ચકચાર મચી છે. પછી અમે તે રાતે તો મેં ઉઈ ગયા 11:30 વાગે, પછી મને કઈ ખબર નહીં, મેં 5:30 સવાર માં જાગ્યું ને તો જોયા તે ખાટલા, આ ખાટલામાં મૂકેલું હતું. રાતે અમે 11 વાગે બધું જાગ્યા, જોયું ને સોટલો ખાટલા પર પડ્યો, ઓછું કપાયું બાકી કઈ. મારું નામ ધીરુભાઈ નરસિંહભાઈ રામાણી, દુધાળા ગ્રામ પંચાયતનો સરપંચ છું. અમારા ગામમાં બેનનો જે ચોટલી કપાણી આજે રાતે બનાવ બન્યો છે, એના હિસાબે ગામમાં બહુ બધા ઓલું થઈ ગયું છે, અને આવો બનાવ બન્યો છે એ અમારા ગામમાં પહેલો વહેલો છે, એટલે વધારે અજુગતું લાગે છે. અને બીજું તો આ શેના કારણે ચૂસે એની કોઈને કાંઈ ખબર નથી. દુધાળા ગામની અંદર આ બનાવ જે બન્યો એ ખરેખર અમને નવાઈ લાગે એવો છે, અને ગામની અંદર પણ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા છે કે ખરેખર આવો બનાવ કઈ રીતે બન્યો છે. આના માટે બધા વિચારમાં પડી ગયા છે, છોકરીઓ, મોટી મોટી સ્ત્રીઓ પણ, અને ગામના બધા જ માણસો વિચારમાં પડી ગયા છે ખરેખર આ વસ્તુ કઈ ઘટના છે. કોઈ એવું પક્ષ જીવજંતુ હશે, કા કોઈ કાતરથી કાપેલો હશે, અથવા કોઈ મેલી વિદ્યા હશે, કે કઈ બાબત હશે, એ તો બધાને નવાઈ પ્રમાણે એવી વસ્તુ છે.
લાલુ ચોરસિયા ઉમર વર્ષ 60 તથા પાંડુ યાદવ ઉમર વર્ષ 21 ને ગંભીર ઈજા થતા ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા તેવું જાણવા મળે છે. પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ સ્કૂલમાં કોઈ અજાણા શખ્સો દ્વારા કોમ્પ્યુટરોનું નુકસાન સાથે કબાટના નકુચા, રૂમના દરવાજાના નકુચા તોડી નાખવાની સાથોસાથ કોમ્પ્યુટરના સાધનો તેમજ અન્ય ચીજ વસ્તુઓની તોડફોડ કરી નુકસાન પણ કરે અને કોમ્પ્યુટર સહિતની અંદાજે રૂપિયા 20-30 હજાર થવા પામી છે. આ અંગે આ ધ્રુકા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ચોરી અંગેની સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પણ આ તાળું તોડી જાય ત્યાં તોડેલું અને અંતર ત્યાં મળ્યું નહીં.
અકબરભાઈ ભાભી આચાર્ય શ્રી દ્રુપકા પ્રાથમિક શાળા. ગઈકાલે રવિવાર હતો અને શાળા બંધ હોય એટલે રાતે કે ગમે ત્યારે દિવસે કોઈ અજાણ્યા શખ્સો આવી અને શાળાની અંદર તોડફોડ કરી છે, બે રૂમની અંદર તાળા તોડ્યા છે અને બે સીપીયુ અને બે મોનિટરની ચોરી થઈ છે અને ટીએલએમને એવું બધું નુકસાન ખૂબ શાળાની અંદર કર્યું છે જે ગઈકાલે કે ગઈ રાતે બનેલું છે. આમ ચોરીનો પ્રયાસ કર્યો પણ હમણાં ચોરી કેટલી છે, નુકસાન કેટલું છે? નુકસાન 30,000 થી 35,000 રૂપિયાનો કમ્પ્યુટરની ચોરી થયેલી છે. બીજું શું હોય છે? બીજું તો ખાસ આમ તો અત્યારે જાણવા નથી મળ્યું પણ ટીએલએમને તોડફોડ ઘણી કરી છે, બે રૂમના તાળા તોડ્યા છે, નકુચા તોડ્યા છે અને કાગળિયા નું બધું ફાડીને અસ્તવ્યસ્ત કરેલું છે બધું. તમે પોલીસ તંત્રને જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે આપણે અને સ્થળ તપાસ થઈ ગઈ છે. એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોફો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. આ સાથે સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.